जो विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में अपने डिस्क्राइबिंग प्रोसेस नामना फंक्शन नो अभ्यास करीशु। तो डिस्क्राइबिंग प्रोसेस नामना फंक्शन नो उपयोग क्यारे करवामां आवे छे? तो कोई पण प्रक्रिया, प्रोसेस नो मतलब थशे प्रक्रिया, के कोई पण प्रक्रिया केवी रीते थाय छे ते बाबतनु वर्णन करवा आ फंक्शन वपराय छे। अने डिस्क्राइबिंग प्रोसेस नामना फंक्शन में सामान्य रीते आज्ञार्थ वाक्यनो उपयोग थाय छे। तो आज्ञार्थ वाक्य एटले शुं? तो वाक्यनी शरूआत क्रिया पद्धति थाय तेने आपणे आज्ञार्थ वाक्य कहीशुं। तो आज्ञार्थ वाक्यनी वाक्य रचना आपणे जोईए तो तेमां बे वाक्य रचना आवशे, एक हकारनी वाक्य रचना आवशे अने एक नकारनी वाक्य रचना आवशे। तो सौथी पहेला आपणे हकारनी वाक्य रचना जोईए। तो हकारनी वाक्य रचनामां सौथी पहेला आवशे क्रियापदनुं मूळरूप, पछी मुकाशे कर्म अने पछी मुकाशे अन्य शब्द। एज रीते बीजी वाक्य रचना એટલે કે નકારની વાક્ય રચના જોઈએ તો એમાં શરૂઆતમાં આપણને આપેલું હોય ડોન્ટ, એની જોડે મુકાય ક્રિયાપદનું મૂળરૂપ, પછી મુકાય કર્મ અને છેલ્લે મુકાશે અન્ય શબ્દ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ સમજીએ કે કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનું વર્ણન કરીએ। તો સામાન્ય રીતે આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું હોય કે ટેક અ કપ ઓફ મિલ્ક एंड टेक अ कप ऑफ मिल्क, एक कप दूध लो अने आपणे शुं बनाववुं छे तेनी प्रोसेस एटले के प्रक्रिया वर्णवी छे। चलो आपणे एवुं विचारी लईए कि आपणे गळ्युं दूध बनाववुं छे, तो हुं शुं करीश कि एक कप दूध लो अने तेमां शुं उमेरो? खांड उमेरो, एटले के अने એન્ડ ઉમેરવાને શું કહીશ હું? એડ। શું ઉમેરો? થોડી ખાંડ ઉમેરો, એટલે કે સમ સુગર। આ આપણી પ્રોસેસ એટલે કે પ્રક્રિયા પૂર્ણ થઈ। ચલો નંબર બે, વાક્ય આપણને એવું આપેલું છે ઓપન ધ બોક્સ એન્ડ, બોક્સ ખોલો અને શું કરવાનું છે, કઈ પ્રક્રિયા કરવાની છે? તો ચલો આપણે એવું કેવું છે બોક્સની અંદર કોઈ પ્રોડક્ટ છે, તે પ્રોડક્ટને આપણે શું કરશું? બહાર કાઢીશું। તો હું એવું લખી શકું કે બોક્સ ખોલો અને વસ્તુ બહાર કાઢો, એટલે કે ટેક આઉટ શું બહાર કાઢો? ધ પ્રોડક્ટ। આ પ્રક્રિયા પૂર્ણ થઈ। એ જ રીતે નંબર ત્રણ,
મારી પાસે વાક્ય આપેલું છે સ્વિચ ઓન, ચાલુ કરો. શું ચાલુ કરો? તો ચલો મારી એવું કેવું છે કે લાઈટ ચાલુ કરો અને દરવાજો બંધ કરો. તો મારું વાક્ય શું બનશે? સ્વિચ ઓન ધ લાઈટ અને એટલે કે એન્ડ શું બંધ કરો? દરવાજો. તો બંધ કરવા માટે હું શું લખીશ? શટ ધ ડોર. આ મારી પ્રોસેસ પૂર્ણ થઈ. એ જ રીતે નંબર ચાર, ટર્ન ઓફ ધ પાવર. પાવર બંધ કરો અને શું કરો? તો ઉપરના વાક્ય જેવું જ હું વાક્ય લખી શકું, પણ થોડો ફેરફાર કરીને લખી શકું કે પાવર ચાલુ કરો અને દરવાજો બંધ કરો. આપણે ઉપરના વાક્યમાં એવું લખ્યું હતું કે લાઈટ ચાલુ કરો અને દરવાજો બંધ કરો, તો અહીંયા એનું ઉલટું હું લખી શકું કે પાવર બંધ કરો અને દરવાજો ખોલો. તો અને એટલે કે એન્ડ. ક્રિયાપદ તરીકે શું મૂકીશ? ખોલવાનું ઓપન. શું ખોલો? ધ ડોર. એ જ રીતે નંબર પાંચ, મને વાક્યની શરૂઆતમાં આપેલું છે ગાર્નિશ ઇટ. ગાર્નિશ, ગાર્નિશનો મતલબ થશે શણગાર. કોઈ પણ ખાવાની વસ્તુ શણગારવી હોય તો એના માટે ડેકોરેટનો ઉપયોગ ના થાય, એના માટે શેનો ઉપયોગ થશે? ગાર્નિશનો ઉપયોગ થશે કે તેને શણગારો. તો ચલો આપણે કોઈ પણ ખાવાની આઈટમ વસ્તુ શણગારવી છે તો શેની મદદથી શણગારીશ? આપણે એવું લખી શકીએ કે તેને ટામેટા, ગાજર અને કોથમીરની મદદથી શણગારો. તો ગાર્નિશ ઇટ ની મદદથી, એટલે કે ગાર્નિશ ઇટ વિથ ધ સૌથી પહેલા શેનાથી? ટોમેટો, કેરટ એન્ડ કોરિએન્ડર લીવ્સ. તેને ટમેટા, ગાજર અને કોથમીરથી શણગારો. પછી છઠ્ઠું વાક્ય એવું આપેલું છે કે ઓપન. શું ખોલશું? તો ચલો આપણે એવું કેવું છે, બારી ખોલો અને પંખો બંધ કરો. તો ઓપન શું ખોલો? ધ વિન્ડો અને એટલે કે એન્ડ પંખો બંધ કરો. તો સ્વિચ ઓફ ધ